હેલો સ્ટુડન્ટ્સ એ વિદ્યા ગુજરાતીમાં તમારું સ્વાગત છે આજે આપણે ઉનાળુ વેકેશન વિશે વાત કરીશું કે તમારું ઉનાળું વેકેશન કઈ તારીખથી કઈ તારીખ સુધીનું રહેશે શું નવા શૈક્ષણિક સત્રની શરૂઆત ઓફલાઈન શિક્ષણથી થઈ શકે કે પછી નવા સત્રની શરૂઆત પણ ઓનલાઈન શિક્ષણથી થશે તો વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં અને જો ચેનલ ઉપર નવા હો તો અત્યારે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાઇકોનને પ્રેસ કરી લેજો તો તમે અહીં જોઈ શકો છો કે આ પરિપત્ર છે તે અઠ્યાવીસ ચાર બે હજાર એકવીસ એટલે કે આજે જાહેર કરવામાં આવ્યો છે જે પરિપત્રનો વિષય છે શૈક્ષણિક વર્ષ બે હજાર વીસ એકવીસનું ઉનાળું વેકેશન અંગે એટલે કે આ પરિપત્રમાં ઉનાળુ વેકેશન અંગે શાળાઓને સૂચનાઓ આપવામાં આવી છે પરંતુ બધી સૂચનાઓ તમારા માટે મહત્વની નથી તમારા માટે જે મહત્ત્વનું છે એની આપણે ચર્ચા કરીએ તો શિક્ષણ વિભાગ દ્વારા ચાર બે બે હજાર વીસ તથા ચોવીસ ત્રણ બે હજાર વીસના ઠરાવથી તમામ શાળાઓમાં નવું શૈક્ષણિક વર્ષ એપ્રિલ માસથી શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવેલો છે તો આ જે ઠરાવ છે એ ગયા વર્ષે કોવિડ આવ્યું તેના પહેલાંનો છે કે જે ત્રીજા મહિનામાં પહેલાં આવો એક ઠરાવ ગુજરાતમાં થયો હતો કે ગુજરાતમાં હવેથી દરેક નવા શૈક્ષણિક સત્રની શરૂઆત છે તે એપ્રિલ મહિનાથી થશે એની અગાઉ કેવું હતું કે જે સત્ર હતું નવું એની શરૂઆત જૂન મહિનાથી થતી પરંતુ લાસ્ટ યર આવું ફેરફાર કરવામાં આવ્યો હતો કે હવેથી નવા શૈક્ષણિક સત્રની શરૂઆત એપ્રિલ માસથી થશે પરંતુ સાંપ્રત વૈશ્વિક કોરોના મહામારીની સમસ્યાને કારણે નવું શૈક્ષણિક વર્ષ અગાઉ મુજબ ઉનાળું વેકેશન પૂરું થયેથી શરૂ કરવાનું રહેશે એટલે કે જે એપ્રિલ માસથી નવું શૈક્ષણિક સત્ર શરૂ કરવાનો ઠરાવ કરવામાં આવ્યો હતો પરંતુ એ ઠરાવ થયો અને એના પછી આ કોવિડ મહામારી આવી ગઈ તેના કારણે હવે જે નવું શૈક્ષણિક સત્ર છે એ તમારું ઉનાળું વેકેશન પૂરું થાય તેના પછી શરૂ થશે શૈક્ષણિક વર્ષ બે હજાર વીસ એકવીસમાં શાળાઓમાં ઉનાળું વેકેશન ત્રણ પોંચ બે હજાર એકવીસથી છ બે હજાર એકવીસ દરમિયાન રહેશે એટલે કે તમારું ઉનાળું વેકેશન છે એ ત્રણ પાંચ એટલે કે ત્રણ મેથી છ છ સુધીનું રહેશે એટલે તમારું જે નવું સત્ર છે એ સાત છથી શરૂ થશે તો આ તો ઉનાળું વેકેશન અને નવા શૈક્ષણિક સત્રની વાત થઈ ગઈ હવે વાત કરીએ કે શું જે નવું શૈક્ષણિક સત્ર છે એ ઓફલાઈન શરૂ થશે એટલે કે તમારે શાળાએ જવાનું થશે અથવા તો શું આ નવું શૈક્ષણિક સત્ર છે તે ઓનલાઈન જ શરૂ થઈ શકે છે મિત્રો અહીં આપણે હાલની જો પરિસ્થિતિને ધ્યાનમાં લઈએ તો એવું તો નથી લાગતું કે જે નવું શૈક્ષણિક સત્ર છે એની શરૂઆત ઓફલાઈન શિક્ષણથી થઈ શકે કારણ કે અત્યારે એટલા બધા કેસો આવી રહ્યા છે એ જોતા નવું શૈક્ષણિક સત્ર છે એ ઓફલાઈન શિક્ષણથી શરૂ થાય એવું તો મારા મતે મને મુશ્કેલ લાગી રહ્યું છે પણ આપણે બધા ભગવાનને પ્રાર્થના કરીએ કે આ કોવિડ મહામારીમાંથી આપણે બધા બહાર આવીએ અને આપણું જે નવું સત્ર છે એ સમયસર શરૂ થાય કે જેથી તમારો અભ્યાસક્રમ પણ કવર થાય અને તમને પૂરેપૂરું ભણવાનું પણ મળે હવે જો નવા શૈક્ષણિક સત્ર છે એની શરૂઆત ઓફલાઈન શિક્ષણથી ન થાય તો શું થઈ શકે તો આ જે આ વર્ષે તમારી એકમ કસોટી લેવામાં આવતી હતી એવી રીતે ઓનલાઈન શિક્ષણ દ્વારા નવા શૈક્ષણિક સત્રની શરૂઆત તો થઈ જશે અને એ ઓનલાઈન શિક્ષણને આધારે તમારી એકમ કસોટીઓ પણ લેવાઈ શકે તો તમારું જે નવું શૈક્ષણિક સત્ર છે એ તમે જે તે સ્કૂલમાં હશો ત્યાંથી ઓનલાઈન શિક્ષણ દ્વારા પણ સાત છથી શરૂ થઈ શકશે અથવા તો આપણે જો પરિસ્થિતિ કાબૂની અંદર આવી જાય તો પછી એ ઓફલાઈન શિક્ષણ છે એ પણ સાત છથી શરૂ થઈ જશે થેન્ક યુ